जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आज हम धोरण आठनी अंदर अमे सामाजिक विज्ञान में रिविजन चालू करीशू। एमां सौथी पहेला आपणे पाठ एकनू रिविजन जोईशू कि भारत में यूरोपियन प्रजानु आगमन पार्ट वन, एना विषे विद्यार्थी मित्रों अभ्यास करीशू। तो सौथी पहेला आपणे जोईशू तो भारत में विदेशी प्रजा व्यापार माटे केवी रीते आवी अने आ प्रजाए भारत ने केवी रीते पायमाल करी नाख्यू एना विषे जोईए। तो विश्व में आपणा देशनुं स्थान अणखुं हतुं, लोको आपणी समृद्धि अने संस्कृति थी प्रभावित थई आपणा देश में आवता हता। विश्वना घणा लोको आपणा देश में व्यापार करवा अने धन कमावा आतुर हता। विद्यार्थी मित्रों जोईए आपणे ते विदेशी व्यापारीओ वायव्य सरहदथी भारत में आवता अने व्यापार माटे आवता हता। जमीन मार्गे आरब व्यापारीओ वर्षोथी व्यापार करता हता। अने तमे जो यूरोपीय बजार में भारतनी कई कई चीज वस्तुनी मांग हती, याद रखजो यूरोपियन बजार में भारतनी कई कई चीज वस्तुओनी मांग हती। तो विद्यार्थी मित्रों तेजाना मरी मसाला सुतराव कापड़ त्यार पछी मलमल तेमज रेशम वगैरेनी विदेश में यूरोपियन बजार में हवे खूबज मांग हती। ए समय यूरोपियन प्रजा ने कॉन्स्टेंटिनापलनु पतन थता नवो जलमार्ग शोधवानी फरज पड़ी अने विविध व्यक्तिओ जलमार्ग शोधवा माटे निकली पड़े छे। एमां सौथी पहेला आपणे जोईए तो क्रिस्टोफर कोलंबस, आ जे छे आ व्यक्ति भारत आवानो जलमार्ग शोधवा माटे शुरुआत करे छे। आ इटालीनो वतनी हतो अने ते 1492 भारत आववा माटे निकळ्यो हतो, परंतु आकस्मिक रीते ते अमेरिका जतो रहे छे। ते जीवो त्यां सुधी एवुं मानतो हतो, पोताने हिंदुस्तानो शोधक मानतो हतो। आजे पण अमेरिकाना मूळ वतनीओ रेड इंडियन तरीके तेना किनाराना टापुने वेस्ट इंडीज तरीके ओळखे छे। त्यार पछी बीजो जे व्यक्ति छे वास्को द गामा, आ व्यक्ति भारतनो जलमार्ग शोधवा माटे निकळे छे। आ मूळ पोर्टुगल हतो भाई, अने ते व्यक्ति 1498 दिवसे जो भाई 22 મે 1498 ते कालिकट बंदरे आवे छे अने ए वखते कालिकटना राजा जामोरिन हता अने ए रीते पोर्टुगीज लोकोने व्यापार करवाने छूट आपे छे। तो विद्यार्थी मित्रों याद रखजो कि भारत आवानो जलमार्ग शोधनार पोर्टुगलनो वास्को द गामा हतो अने एने कालिकट बंदरे आवी राजा जामोरिन पासे एने व्यापार करवानी परवानगी आपी अने त्यार पछी 1502 पोर्टुगीजो व्यापार माटे कालिकटमां कोठी स्थापी, पछी तेना फरते किल्लो बांधी
અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક રાખ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવાને જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા, મુંબઈનો બેટ તેમણે નિયંત્રણમાં લાવી દીધો હતો. હવે એમણે ખૂબ સારી સત્તા પ્રાપ્ત કરી, પણ આ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો 17મી સદીમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. મુગલ બાદશાહ શાહજહાંએ એ સમયે દિલ્હીની ગાદી પર હતો. એના સુબાએ પોર્ટુગીઝોના વર્તન જે ખરાબ હતું એની સામે ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી, પોર્ટુગીઝોના વહાણો સળગાવી દેવામાં આવ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને ઓનલી ફોર દીવ, દમણ અને ગોવા પૂરતી જ પોર્ટુગીઝોની સત્તા રહી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી પ્રાપ્ત કરી એ મુજબ આપણે જોયું તો વાસ્કો દ ગામા દ્વારા યુરોપિયન પ્રજા રસ્તો શોધવામાં સફળ રહે છે. ત્યાર પછી આપણા દેશમાં ડચ લોકો આવ્યા. આ લોકોની આપણે વાત કરીએ તો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના રહેવાસી, યાદ રાખજો ડચ લોકો જે છે હોલેન્ડના રહેવાસી હતા. આ જે છે એ વેપાર માટે આવ્યા હતા. સૌપ્રથમ એમણે પુલિકટ અને મદ્રાસ, ચેન્નઈમાં કોઠી સ્થાપી, યાદ રાખજો પુલિકટ અને મદ્રાસમાં એમણે કોઠી સ્થાપી હતી. ત્યાર પછી ઈસવીસન 1663માં આગ્રામાં સ્થાપી, અને એ સમયે અંગ્રેજો ભારતમાં આવી પહોંચ્યા હતા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. અંગ્રેજોની સામે સંઘર્ષમાં ડચ લોકો સફળ ન થયા. આ રીતે તમે જુઓ તો અંગ્રેજો સફળ થાય છે અને ડચ લોકોને અહીંયાથી પોતાનું જે વર્ચસ્વ છે એ ગુમાવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણા દેશની અંદર તમે જુઓ તો ભારતમાં અંગ્રેજોની નજર, ભારતમાં અંગ્રેજો જુઓ તો આ જે પ્રજા છે આ પ્રજા ભારતમાં ક્યારે અને કેવી રીતે આવી? તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ કંપનીની સ્થાપના થઈ, યાદ રાખજો 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરવામાં આવી. અને આ લોકોએ ધનવાન થવાની ઈચ્છા રાખી આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવે છે, અને એ સમયે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ જે છે એ હોકિન્સ હતો, જેને અહીંયા ખૂબ સારી રીતે કામગીરી કરી. તે જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી ન મળવાને કારણે સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવે છે, અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળની અંદર પોતાનો વેપાર ચાલુ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ. હવે પાર્ટ 2 આપણે બીજા લેક્ચરમાં જોઈશું. આના વિશે 10 એક પ્રશ્નો 1 વાક્યમાં બનાવવા. સહજાનંદ સ્વામી મહારાજની જય.